હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. આજે આપણે સ્ટાન્ડર્ડ 4માં એન્વાયરમેન્ટ સબ્જેક્ટની અંદર ખાલી જગ્યા જોઈશું. એલિફન્ટ ખાલી જગ્યાને જન્મ આપે છે, એટલે કે કીડ. કીડ એટલે કે બચ્ચો, એલિફન્ટ એટલે કે હાથી. રેબિટના શરીર પર ખાલી જગ્યા હોય છે, હેર હેર એટલે કે વાળ. પિગ કપ્સ આર કોલ્ડ બ્લેન્ક્સ એટલે કે પિગલેટ. ખાલી જગ્યા ઇઝ યુઝ્ડ ટુ કટ ટ્રી, વૃક્ષોને કાપવા માટે ખાલી જગ્યા વપરાય છે. એક્સ એટલે કે કુહાડી. બીઝ લવ્સ ફોર ધ ફ્લાવર ઓફ લીચી ટ્રી, લીચીના ફૂલને મધમાખીઓ ખૂબ જ પ્રેમ કરે છે, એટલે કે માખીઓને લીચીનું ફૂલ ખૂબ જ ગમે છે. ધ બસ કન્ડક્ટર ઇઝ ગિવિંગ ટિકિટ, બસ કન્ડક્ટર છે એ શું આપે છે, ટિકિટ આપે છે. આગળની ખાલી જગ્યા જોઈએ. ધ ખાલી જગ્યા રિવર ફ્લો અલોંગ ધ સુરત સિટી એટલે કે તાપી. રિયા અરાઇવ્સ એટ દમણ્સ એટલે કે જમપુર. કિરણ ફેમિલી, ખાલી જગ્યા ફેમિલી વોઝ વેરી હેપી. કિરણનું ફેમિલી ખૂબ જ ખુશ હતું. ખાલી જગ્યા ઇન લાર્જ ફેમિલી. ડિસકમ્ફર્ટ એટલે કે અગવડતા પડે છે મોટા ફેમિલીની અંદર. ખાલી જગ્યા ઇઝ ધ પ્લેયર ઓફ રેસ, સરિતા ગાયકવાડ છે એ રેસની ખેલાડી છે. તો ખાલી જગ્યા ફ્લાવર ગ્રોઝ ઇન વોટર, પાણીની અંદર કયું ફૂલ ઉગે છે, કમળ. પર્ણો જેવા કાન ખાલી જગ્યાના હોય છે એટલે કે સસલાના. ટ્રી ગીવ્સ ખાલી જગ્યા ટુ ફર્નિચર, વૃક્ષો આપણને લાકડું આપે છે ફર્નિચર માટેનું. વૃક્ષો આપણને ફર્નિચર માટેનું લાકડું આપે છે. અનિતા વોઝ ગ્રેઝિંગ બ્લેન્ક્સ, અનિતા ચરાવવા માટે કયા સમયે જતી હતી, 5 વાગે. પછી છે રિયા, રિયાસ મામા લીવ ઇન વાપી. રિયાનું મામાનું ઘર ક્યાં છે, તો કે વાપીની અંદર છે. હવે આપણે ટ્રુ ફોલ્સ જોઈએ. બુલુકાટ ઇઝ ગોઈંગ વેરી ફાસ્ટ, બળદગાડું છે એ ખૂબ જ ઝડપથી ચાલે છે. ખોટો. વી કેન ટ્રાવેલ ઓન વોટર બાય સ્ટીમર્સ એન્ડ શિપ્સ, સાચું. ધેર ઇઝ સેન્ડ ઓલ અરાઉન્ડ ડેઝર્ટ, સાચું, એટલે કે રણની અંદર રહેતી હોય છે. ટોર્ટસ બચ્ચાને જન્મ આપે છે, તો કે ખોટું. ખાલી જગ્યા પર સવારી, ઘોડા પર સવારી કરી શકાય છે, તો કે સાચું. હાથી હંમેશા ઝુંડ એટલે કે ટોળામાં રહે છે, સાચું છે. પછી આપણે આગળ જોઈએ. રિયા રાઇડ ટુ કેમલ એન્ડ હોર્સ એટલે કે સાચું. સ્મોલ ચિલ્ડ્રન હેવ મિલ્ક ટીથ, સાચું, એટલે કે નાના બાળકને દુધિયા દાંત હોય છે, સાચું. કરણમ મલ્લેશ્વરી ઇઝ ગુજરાત પ્લેયર, કરણ મલ્લેશ્વરી ગુજરાતની પ્લેયર એટલે કે ખેલાડી છે, ખોટું. વી કટ ધ ટ્રીઝ ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ એટલે કે ખોટું. આપણે પર્યાવરણની રક્ષા કરવા માટે ઝાડવા કાપવા જોઈએ, ખોટું. પેરોટ રાઇડ્સ ઓન બફેલો, ખોટું. પોપટ છે એ બફેલા એટલે કે ભેંસ ઉપર સવારી કરતો નથી. પછી આપણે પ્રશ્નો જોઈએ થોડાક. પર્વત પર રસ્તો કેવો હોય છે, પર્વત પર રસ્તો ખડકાળ અને નીચો હોય છે. કાચો પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુ વપરાય છે, કાચો પુલ બનાવવા માટે વાંસ અને ઈંટનો ઉપયોગ થાય છે. આકાશમાં ઉડી શકતા હોય તેવા પક્ષીઓના નામ, જેમાં ક્રો એટલે કે કાગડો, પેરટ એટલે કે પોપટ. આકાશમાં તો ઘણા બધા પક્ષીઓ ઉડી શકે છે. આ પ્રશ્નના જવાબની અંદર તમે કોઈ પણ બે પક્ષીઓના નામ લખી શકો છો. હાથીના ટોળામાં પ્રમુખ કોણ છે, હાથીના ટોળામાં પ્રમુખ ગરડી હાથણી હોય છે, બરાબર છે. પછી છે અમૃતા રોજ સવારે ઉઠીને શું કરતી હતી, અમૃતા રોજ સવારે ઉઠીને વૃક્ષોને વહાલ કરતી હતી. અનિતા નાની હતી ત્યારે શાળામાં ભણવા કેમ મૂકી ન હતી, એના જવાબ છે અનિતા. અનિતાના માતા પિતા ખૂબ જ ગરીબ હતા, તેમની પાસે ફી ભરવાના પૈસા ન હતા, વળી છોકરી શાળાએ જાય એ વાત તેમને મંજૂર હતી નહીં. પછી 7મી ખાલી જગ્યા જોઈએ. વિચ એનિમલ્સ આર લીવ ઇન ક્રાઉ એટલે કે ટોળું, ટોળની અંદર કયું પ્રાણી રહે છે, તો કે હાથી. આપણે સવારી કરવા માટે કયા પ્રાણીનો ઉપયોગ કરીએ છીએ, તો ઊંટ અને હોર્સ એટલે કે ઘોડો. ઊંટ એટલે કે કેમલ, સી એ એમ ઈ એલ, ઊંટ એટલે કે કેમલ, હોર્સ એટલે કે ઘોડો. પછી છે કેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય, જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધુ રેલવે માર્ગ છૂટા પડતા હોય તેને જંકશન કહેવાય. જે રેલવે સ્ટેશન ઉપરથી આગળ જવા માટે તે આગળના સ્થળે જવા માટે બે અથવા તેથી વધારે રેલવેના માર્ગ છૂટા પડતા હોય તેને રેલવે જંકશન કહેવાય.
નર્મદા નદી પર બાંધવામાં આવેલા બે બંધના નામ જણાવો. જૂનો પુલ ગોલ્ડન બ્રિજ અને નવો પુલ કેબલ બ્રિજ. આ તમારે ખાસ યાદ રાખવાનું. દડાથી રમાતી રમતના નામ લખો. દડાથી ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, ટેબલ ટેનિસ જેવી રમતો રમી શકાય છે. રતને દાદાની વાડીમાં શું શું જોયું હતું? રતને દાદાની વાડીમાં વિવિધ પ્રકારના ફૂલ છોડ, વેલા, તેણી અનાજ અને કઠોળના છોડ તેમજ ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા હતા. હવે આપણે થોડું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન જોઈ લઈએ. કેટ એટલે કે બિલાડી, કાંવ એટલે કે ગાય, ગોટ એટલે કે બકરી, મોર એટલે કે પીકોક, આવલ એટલે કે ઘુવડ અને ક્રો એટલે કે કાગડો. હવે એમાં એનિમલ્સ કયા છે અને બર્ડ્સ કયા છે જે આપણે જુદા પાડવાના છે. વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન એટલે કે જુદા પાડવાના છે. એનિમલ્સ કયા કયા છે તો કે કાવ, કાવ એટલે કે ગાય, ગોટ એટલે કે બકરી, કેટ એટલે કે બિલાડી, તે બધા પ્રાણીઓ છે. પીકોક એટલે કે મોર, આવલ એટલે કે ઘુવડ અને ક્રો એટલે કે કાગડો, આ બધા પક્ષીઓ છે. પછી હેલ્પરના નામ લખવાના છે જે આપણને મદદ કરે છે, તે મદદગાર છે, વ્યવસાયકારો છે, તેના નામ છે કડિયો, પછી મોચી, ડોક્ટર, શિક્ષક, સુથાર, લુહાર, સોની, ધોબી, પોસ્ટમેન અને પ્લમ્બર, આ બધા આપણા મદદગાર છે. જેને આપણે ઇંગ્લિશમાં કહીશું મેસન, પછી કોબલર, પછી ડોક્ટર, ટીચર, પછી કાર્પેન્ટર, ગોલ્ડસ્મિથ, પછી બ્લેકસ્મિથ, પછી વોશરમેન, પોસ્ટમેન અને પ્લમ્બર. પછી આપણે જોઈએ ફ્લાવરના નામ છે કમળ, જાસૂદ, કરેન, ગલગોટો, ગુલાબ, બારમાસી અને મોગરો. પછી બે બે નામ આપવાના છે. રાઇટ પેટ એનિમલ નેમ એટલે કે પેટ એનિમલ એટલે કે પાલતુ પ્રાણીઓ. પાલતુ પ્રાણીઓના નામ આપવાના છે. એમાં કાવ એટલે કે ગાય, બફેલો એટલે કે ભેંસ, ગોટ એટલે કે બકરી, હોર્સ એટલે કે ઘોડો, કેમલ એટલે કે ઊંટ, કેટ એટલે કે બિલાડી, ડોંકી એટલે કે ગધેડો. કીડીના ખોરાકના નામ જણાવો તો ખાંડ, ગોળ, મીઠાઈ, રોટલીના ટુકડા, અનાજના દાણા, મરેલા જીવજંતુ, આ બધા ખીડીના ખોરાક છે. આપણને ખબર છે કે આપણા ઘરમાં કોઈ પણ મીઠાઈ વેરાઈ હોય અથવા તો ખાંડ અથવા ગોળ ઢોળાયેલો હોય, રોટલીના ટુકડા પડેલા હોય તો આજુબાજુમાંથી ઘણી બધી કીડીઓ ભેગી થઈ જાય છે. પછીનો ક્વેશ્ચન છે દડાથી રમાતી રમતના નામ. તેમાં ક્રિકેટ, હોકી, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ વગેરે દડાથી રમી શકાય છે. કારીગરોના નામ સુથાર એટલે કે કાર્પેન્ટર, સોની એટલે કે ગોલ્ડસ્મિથ, મોચી એટલે કે કોબલર, પોસ્ટમેન એટલે કે પોસ્ટમેન. પાણીમાં રહેતા પ્રાણીઓના નામ માછલી એટલે કે ફિશ, કાચબો, મગર, કરચલો, ડેડકો, આ બધા પાણીની અંદર રહે છે. પાણીમાં રહે છે તેવા પ્રાણીઓમાં તો જોઈએ તો કે ફિશ, ટોર્ટસ એટલે કે કાચબો, ક્રોકોડાઇલ એટલે કે મગર, કરચલો અને ડેડકો. હવે આપણે થોડાક જોડકા જોઈ લઈએ. જોઈન બરાબર, પાટણ, પછી સુરત, પછી વડોદરા, નર્મદા અને રેલવે આફ્ટર વલસાડ. સામેના વિભાગની અંદર તમને આપેલું છે વાપી, પછી પટોળા, પછી ગુજરાત સેકન્ડ લાર્જેસ્ટ સિટી, ગુજરાત લાર્જેસ્ટ રિવર અને ગ્રીન ગ્રીન કેવ્સ એટલે કે ચેવડો. ચાલો ક્યાંનું શું વખણાય છે તે આપણે જોવાનું છે. પેલું છે પાટણ, તો પાટણના શું વખણાય તો કે પટોળા, તો એકની સાથે શું આવશે? બી. સુરત, સુરત શું છે તો કે ગુજરાત સેકન્ડ લાર્જેસ્ટ સિટી, ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શહેર તો કે સુરત. પછી વડોદરા, વડોદરાની સામે શું આવશે? ઈ વિભાગ એટલે કે ગ્રીન ચેવડો. વડોદરાનો શું વખણાય છે? ગ્રીન ચેવડો વખણાય છે. પછી છે નર્મદા, નર્મદા નદી, નર્મદા જિલ્લાની વાત કરવામાં આવી છે તો નર્મદા નર્મદા જિલ્લાની અંદર આવેલી નદીની વાત કરવામાં આવેલી છે, જે ભરૂચ પાસે આવેલી છે નદી, નર્મદાની વાત છે. નર્મદા શું છે તો કે ગુજરાત લાર્જેસ્ટ રિવર, ગુજરાતની મોટી નદી છે. સ્ટેશન આફ્ટર વલસાડ, વલસાડ પછી શું આવે છે તો કે વાપી આવે છે. હવે આપણે થોડુંક આગળનું જોઈ લઈએ. સવારી માટે ગાંધીધામ, સુરત, મધમાખી અને શાકાહારી પ્રાણી. સવારી માટે શું વપરાય તો કે ઘોડો અને ઊંટ. ગાંધીધામે શું છે તો કે રૈયાનું ઘર છે. સુરત શું છે તો કે ગુજરાતનું બીજા નંબરનું સિટી છે. મધમાખી તો કે મધમાખીની લીચીના ફૂલોને આકર્ષે છે. શાકાહારી પ્રાણી તો કે હાથી. હવે અહીંયા આપણે આ રોકી દઈએ છીએ. અત્યાર સુધી આપણે ધોરણ 4ની અંદર જોડકા જોયા, ખાલી જગ્યા જોઈ, ટ્રોફોલ્સ જોયા અને ક્વેશ્ચન આન્સર જોયા. ચલો બાળકો, આ બધું તમે છે એ રફ નોટમાં એકવાર લખી નાખજો. ચલો ગુડ બાય.